ભારે નવાઈની વાત એ છે કે આ સત્યાગ્રહના દૈવી શસ્ત્રનો પહેલો પ્રયોગ ભારત વર્ષમાં નહીં પણ દક્ષિણ આફ્રિકામાં થયો. દક્ષિણ આફ્રિકા એટલે રંગભેદનું મોટું મથક. હિન્દીઓ ત્યાં ગયેલા કમાવા અને સારું કમાતા હતા, પણ ગાંધીજી ત્યાં જ્યારે ગયા ત્યારે જોયું કે આ કમાણી ભલે થાય પણ સ્વમાન તો કંઈ સચવાતું જ નથી. ગાંધીજીને એ બધા કુલી બેરિસ્ટર કહેતા, અને ન તો એ ફર્સ્ટ ક્લાસમાં બેસી શકે, ન તો એ એક નળ ઉપર પાણી પી શકે, ન તો એક રસ્તા પર ચાલી શકે. આવા રંગભેદનું ડગલે ને પગલે ગાંધીજીને દર્શન થયું અને તેમને થયું કે આ કમાણી શું ખપની. એક દાડો મારિસબર્ગ સ્ટેશન ઉપર ફર્સ્ટ ક્લાસમાં પોતે હતા, ત્યાંથી ગોરાઓએ આવીને હાંકી કાઢ્યા, સામાન ફગાવી દીધો અને મધરાતથી ઠૂંઠવાતા ઠૂંઠવાતા એ સ્ટેશનના ઓરડામાં બેસી રહ્યા. તે વખતે તેમને થયું કે કાં તો મારે નીચી મૂંડીએ પૈસા કમાવા અને કાં તો મારે આ રંગભેદનો સામનો કરવો. તે રાત્રિએ ગાંધીનો નવો જન્મ થયો. બેરિસ્ટર ગાંધી મરી ગયા અને તેની જગ્યાએ સત્યાગ્રહી ગાંધીનો જન્મ થયો, જેણે દક્ષિણ આફ્રિકામાં તો હિન્દીઓને અન્યાય દૂર કરાવ્યો, પ્રતિષ્ઠા અપાવી, પણ આ દેશમાં આવીને અહીંની સામ્રાજ્યવાદી સરકારને નમાવવાનું પણ કરી શક્યા. અને કેવળ અહીં જ નહીં પણ હિન્દુસ્તાન સ્વતંત્ર થતાં, સિલોન સ્વતંત્ર થયું, જાવા બોર્નિયા શ્યામ હિન્દી ચીન સ્વતંત્ર થયા, એની જ પછવાડે આફ્રિકા આખું સ્વતંત્ર થયું. એક દશકામાં આ ગોરા સામ્રાજ્યવાદે આખા એશિયા અને આફ્રિકામાંથી વિદાય લેવી પડી. આ અદ્ભુત ઘટનાના મૂળમાં પેલા ઠંડીમાં ઠૂંઠવાતા ગાંધીએ જે નિર્ણય કર્યો તે નિર્ણય છે. તેઓ જ્યારે હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે તેમને તેમના ગુરુ ગોખલેએ કહેલું કે ગાંધી, દક્ષિણ આફ્રિકામાં ભલે તમારું હથિયાર ચાલ્યું પણ હિન્દુસ્તાનમાં તો એ નહીં ચાલે, તું કાંઈ ઉતાવળ ન કરતો, એક વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં અને માત્ર હિન્દુસ્તાનમાં ફર, તે પછી આપણે આગળ વાત કરશું. ગાંધીજી ગોખલેને ગુરુ ગણતા, પોતાના રાજકીય ગુરુ, એટલે એમણે કબૂલ્યું બરાબર. પણ વર્ષને અંતે એમની આ સત્યાગ્રહ વિશેની શ્રદ્ધા ઉલટી બળવાન બની. તેમણે જોયું કે હિન્દુસ્તાનમાં કરોડો લોકો છે તે હથિયાર વિહોણા છે, હથિયાર વાપર્યા છતાં પણ 1857માં આ દેશના લોકો હાર્યા હતા અને પરિણામે અંગ્રેજ સરકારે બધા પાસેથી હથિયારો લઈ લીધા હતા. હથિયાર વિનાની આ પ્રજા તેને કેવી રીતે લડતી કરવી અને લડવા માટે કયું સાધન આપવું? ત્યારે એમને ભાન થયું કે આ નિશસ્ત્ર લોકોમાં તો સત્યાગ્રહ એ સૌથી બળવાન શસ્ત્ર છે, એવું શસ્ત્ર કે જે સ્ત્રીઓ પણ વાપરી શકે, બાળકો પણ વાપરી શકે, બુઢ્ઢા પણ વાપરી શકે. અને છતાં જે સત્તા લોકોના સહકારથી જ ચાલે છે, અહીંયા ગણ્યા ગાંઠા હિન્દુસ્તાનીઓ નથી, કરોડો છે અને અંગ્રેજો ગણ્યા ગાંઠા છે. હિન્દુસ્તાનીઓના ટકા વિના અહીંયા અંગ્રેજોનું રાજ ચાલી જ નહીં શકે.
લોકોને એક જ હથિયાર આપણે આપવાનો છે, અસહકાર. ના પાડી દેવાની, નહીં રમીએ તમારી જોડે, તે એક જ મંત્ર આ તંત્રને ઠપ કરી દેવાને માટે પૂરતો છે. આવી શ્રદ્ધા હિન્દુસ્તાનમાં ફરતા ફરતા એ વખતે એમની ઉલટી પાક્કી થઈ અને હિન્દુસ્તાનના સામાન્ય માણસોના પરિચય એમને ખાતરી થઈ કે આ સામાન્ય કહેવાતા માણસો પણ આ હથિયાર વાપરશે જ, કારણ કે તેમને ખબર છે કે સીતા તેની પાસે કયું હથિયાર હતું. દમયંતી, સાવિત્રી, દ્રૌપદી તેમણે કયા વડે પોતાનો સત ટકાવી રાખ્યું હતું. લોકોને ખબર હતી કે તે બળ આત્મબળ હતું. ગોખલે સાથે તો વાત કરવાનો મોકો જ ન રહ્યો, કારણ કે ગોખલે તો એ દરમિયાન ગુજરી ગયા અને ગાંધીની પાસે અનાયાસે પોતાનું હથિયાર વ્યવહારુ છે કે નહીં તે જોવાની તક સાંપડી. હિન્દુસ્તાનનો ગરીબમાં ગરીબ પ્રદેશ તે બિહાર, અને તે બિહારના ખેડૂતોમાંથી કોઈકે આવીને કહ્યું કે તમે અમારો હાથ પકડો, અમારા ઉપર ગોરાઓ જે જુલમ કરે છે તે તમે જુઓ. દક્ષિણ આફ્રિકામાં એમણે મજૂરોમાં જોયું હતું કે ભણેલા કરતાં સત્યાગ્રહ કરવામાં એ લેશ માત્ર પાછે પડે એમ નહોતા. એ બળે એમણે જનરલ સ્મથને હરાવ્યો હતો, પણ હિન્દુસ્તાનનો મામલો જુદો હતો. અહીં તો પૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરવાની હતી, કોઈ એક બે કાયદા સુધારવાની નહીં. અંગ્રેજોને અહીંથી સદંતર વિદાય આપવાની વાત હતી અને અહીંયા હિન્દુ મુસલમાન છૂત અછૂત આ બધા પારાવાર ઝઘડા હતા. અહીં તો અંગ્રેજોના પગ પૂજનારા રાજાઓ જમીનદારો હતા, અને છતાં પણ બિહારી કિસાનનો સાથ સાંભળીને તે બિહાર પહોંચી ગયા અને દેશને ચંપારણમાં જ પોતાની અહિંસાની તાકાતના દર્શન કરાવ્યા. ગાંધી ગયા એ ખબર પડતા જ આ ગળીના ફરજિયાત વાવવાના કાયદાથી પાયમાલ થઈ ગયેલા દુબળા કંગાળ, એક ટંક પણ પૂરું ખાવાનું જેને નથી મળતું તેવા લોકો, અભણ, એ બધા જ કિસાનો હજારોની સંખ્યામાં તેમની પાસે આવી ગયા. સરકારી અમલદારો ત્યાં ઊભા હતા, ઊભા રહેતા હતા તેની પરવા કર્યા વિના કેફિયતો નોંધાવવા માંડ્યા, કારણ કે ગાંધી જે વાત સત્ય સાબિત થાય એમ ન હોય તે કદી હાથમાં લેતા નહોતા. અને સત્ય તો જ બળવાન હોય કે જો વ્યક્તિઓ હિંમતવાન હોય. નિર્બળ માણસો તો સત્યનો આશરો લઈ શકતા જ નથી. આ કિસાનોએ, અભણ કિસાનોએ, ગરીબ કિસાનોએ, કંગાળ કિસાનોએ સાબિત કર્યું કે આત્મબળ તે કોઈના બાપનો ઇજારો નથી. આવીને અમલદારોની હાજરીમાં કેફિયતોની કેફિયતો લખાવવા માંડે. ગાંધીજીએ એને કહ્યું છે અહિંસાનું દર્શન, અહિંસાની દેવી મેં ત્યાં રૂબરૂ જોઈ. અને એ કાળમાં જ એમને સાથીઓ મળ્યા, જે સાથીઓ એના જીવનભરના સાથીઓ થયા. રાજેન્દ્ર બાબુ ત્યાં મળ્યા, બ્રજકિશોર બાબુ ત્યાં મળ્યા, કૃપલાની જેવા બૌદ્ધિકો ત્યાં મળ્યા, અને એ બધાને ગાંધીએ કારકુન બનાવ્યા. એટલું જ નહીં પણ કસ્તુરબાના તપેલા ઉંચકાવવામાં એને કામે લગાડ્યા. તેમણે કહ્યું કે મારે તમારી વકીલાતની જરૂર નથી, મારે તો તમે આ કામમાં માત્ર કેફિયતો લેવા માંડો એટલી જ જરૂર છે. સરદાર પણ મળી ગયા અને સૈન્ય પણ મળી ગયું. ગાંધીને ખાતરી થઈ કે સત્ય એ સર્વવ્યાપી છે, જેવા દક્ષિણ આફ્રિકામાં બની તે બિહારમાં પણ બની શકે છે, બધે ભગવાન છે. અને
ભક્તની પ્રાર્થના તે સાંભળે છે. ચંપારણમાં એક ગોરાએ કહ્યું કે ગાંધી મને મળે ને તો મારી જ નાખું. ગાંધીજીએ કોઈને કહ્યા વિના એક વહેલી સવારે એ ગોરા જમીનદારને ત્યાં ગયા અને કહ્યું, હું ગાંધી, તમે મને મારવા ઈચ્છો છો ને? કોઈ જાણતું નથી કે હું અહીં આવ્યો છું, તમે મને મારી જ શકો છો. ગોરો પીગળી ગયો અને તેમને ભીતી પડી. આમ આત્મબલિદાન પર થયેલ સત્યાગ્રહનો જીવતો બોધપાઠ સૌને મળ્યો કે જાત બલિદાનથી અન્યાયીનું હૃદય પણ પીગળી શકે છે. સત્યાગ્રહ જો તેનો અર્થ સમજીને કરવામાં આવે તો સફળ થઈ શકે છે. તેનું પહેલું ઉદાહરણ ચંપારણનો સત્યાગ્રહ છે. તે દિવસથી છેક 1947 સુધીનો સમગ્ર કાળ ગાંધીજીએ દેશને સત્યાગ્રહની રીત શીખવવામાં આપ્યો એમ કહી શકાય. અનેક ભરતી ઓટ સફળતા નિષ્ફળતાની વચ્ચે લોકો શીખ્યા, ફરી ફરીને ઘૂંટ્યું કે ગમે તેવું બળવાન રાજ્ય લોકોના સ્વૈચ્છિક સહકાર વગર ચાલી શકે નહીં. એકવાર લોકોને સહકાર આપતા બંધ થાય એટલે વહીવટ બંધ જ થઈ જાય. આનું નામ અસહકાર. આ અસહકારના જોરે ભારતની પ્રજાને વૈર વિનાના સમાન અને વિરોધ તેની તાલીમ મળી. આ શક્તિને આપણે પિછાનીએ અને એનો મહિમા કરીએ તે આ ગાંધી સવાસોમાં જરૂરી છે. અરે, કોઈએ કાંકરી ચાળો પણ ના કર્યો. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, કલકત્તા, નાગપુર, હજારો લાખોના સરઘસો અંગ્રેજ સરકાર વિરુદ્ધ નીકળતા. એ વખતે પણ એ શહેરોના ફૂટપાથ પર અંગ્રેજો કશાય ભય વિના ફરી શકતા. આ ઋણાદર્શે અંગ્રેજ પ્રજાને ગાંધીની વાતમાં ન માનતા છતાં ગાંધી અને ગાંધીવાળાને તરફ કૂણી નજરે જોતા શીખ્યું, એની ખાનદાની જાગૃત કરી.